નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ફિઝિક્સ વિષયના આજના આ વિડિયો લેક્ચરની અંદર આપ દરેક વિદ્યાર્થીઓનું સ્વાગત છે. છેલ્લા વિડિયો લેક્ચરની અંદર આપણે પરમાણુઓની અંદર હાઇડ્રોજનનો રેખીય વર્ણપટ શ્રેણી સમજૂતી મેળવી હતી અને એની અંદર આપણે જુદી જુદી વર્ણપટ શ્રેણીઓ બરાબર એની રેખાઓ કઈ રીતે મેળવાય એ આપણે જોયું અને એના ઉપર આધારિત એક ઉદાહરણ પણ આપણે સોલ્વ કર્યું. એમાં આપણે લાયમન શ્રેણીની જુદી જુદી ચાર વર્ણપટ રેખાઓ છે એની તરંગ લંબાઈ છે એ મેળવી હતી. હવે આજે આપણે આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક કહી શકાય બરોબર એવો એક ટોપિક એટલે કે બોહરના ક્વોન્ટમીકરણની જે બીજી સ્વીકૃતિ હતી એની ડી બ્રોગલીની સમજૂતી છે આપણે જોવાની છે બરોબર. બોહર નામના વૈજ્ઞાનિકે હાઇડ્રોજન પરમાણુ માટે જેનો અધિતર કાયકો બરાબર એને ત્રણ જે સ્વીકૃતિ આપી એમાંની જે બીજી સ્વીકૃતિ હતી બીજી સ્વીકૃતિની સમજૂતી છે ડી બ્રોગલી નામના વૈજ્ઞાનિકે આપી બરોબર. બોહરની જે બીજી સ્વીકૃતિ છે એ થોડીક અટપટી સમજૂતી છે બરોબર. ટૂંકમાં બોહર નામના વૈજ્ઞાનિકે જેણે ક્વોન્ટમીકરણનો જે સિદ્ધાંત આપ્યો કોણીય વેગમાન ક્વોન્ટમીકરણનો સિદ્ધાંત એટલે કે એની જે બીજી સ્વીકૃતિ છે બરોબર એ કોયડા ટાપની છે એનો ઉકેલ છે આ ડી બ્રોગલી નામના વૈજ્ઞાનિકે આપ્યો બરોબર. તો એ ઉકેલ છે આપણે આજના વિડીયો લેક્ચરની અંદર જોવાનો છે. હવે બોહર નામના વૈજ્ઞાનિકે જે બીજી સ્વીકૃતિ આપી એ સ્વીકૃતિનું આધાર આપણે આવું લખીશું બરોબર કે તેનું કોણીય વેગમાન છે ઇલેક્ટ્રોન જે કક્ષામાં પરિભ્રમણ કરે છે એવી જ કક્ષામાં પરિભ્રમણ કરી શકે ઇલેક્ટ્રોન કે જેમાં એનું કોણીય વેગમાન છે એચ અપન ટુ પાઈ ના પૂર્ણ ગુણાંક જેટલું હોય એટલે કે દાખલા તરીકે એનમી કક્ષા હોય તો એનું કોણીય વેગમાન એટલે એલ એન જેને આપણે એલ એન વડે દર્શાવીએ. કોણીય વેગમાનની સંજ્ઞા છે કેપિટલ એલ છે તો કેપિટલ એલ એન એટલે એનમી કક્ષા તો એનમી કક્ષા છે એનું કોણીય વેગમાન કેટલું હોય તો એનએચ અપન ટુ પાય હોય એટલે ટૂંકમાં ઇલેક્ટ્રોન એવી જ કક્ષામાં પરિભ્રમણ કરી શકે જેમાં એનું કોણીય વેગમાન કેટલું હોય એચ અપન ટુ પાય ના કેવા ગુણાંકમાં પૂર્ણ ગુણાંક એન છે પૂર્ણાંક સંખ્યા છે જ્યાં એન બરાબર એક બે ત્રણ અપ ટુ ઇન્ફિનિટી બરોબર. દાખલા તરીકે પહેલી કક્ષા હોય તો એમાં કોણીય વેગમાન છે એલ વન બરાબર એચ અપન ટુ પાય હોય બીજી કક્ષા હોય તેમાં કોણીય વેગમાન એલ ટુ બરાબર ટુ એચ અપન ટુ પાય હોય ત્રીજી કક્ષા હોય તેમાં કોણીય વેગમાન એલ થ્રી બરાબર થ્રી એચ અપન ટુ પાય હોય બરાબર. તો આ જે બોહર નામના વૈજ્ઞાનિક જે અધિતર કાયકો એની જે સ્વીકૃતિ હતી બરાબર કોણીય વેગમાન ક્વોન્ટમીકરણની સ્વીકૃતિ તો આની અંદર આ ઇલેક્ટ્રોન છે એનું કોણીય વેગમાન શા માટે એચ અપન ટુ પાય ના પૂર્ણ ગુણાંકમાં જ હોય છે અપૂર્ણાંકમાં શા માટે ન હોય બરાબર. આ એક કોયડા હતો અને કોયડાનો ઉકેલ છે એ કોણે આપ્યો તો લુઈસ ડી બ્રોગલી નામના વૈજ્ઞાનિકે એનો ઉકેલ છે મેળવ્યો બરોબર. કઈ રીતે ઉકેલ મેળવ્યો તે આપણે હવે જોઈએ. હવે આગળના ચેપ્ટરમાં આપણે ડી બ્રોગલી બરોબર ડી બ્રોગલી અજી તરફ છે ભણવાનું આવશે 11મા ચેપ્ટર બરોબર. તો ડી બ્રોગલી નામના વૈજ્ઞાનિકે આ ઇલેક્ટ્રોન છે બરોબર ટૂંકમાં બોહર નામના વૈજ્ઞાનિકે જે પરમાણુ મોડલ આપ્યું બરોબર તો એને જે પરમાણુ મોડલ આપ્યું ને એને જે સ્વીકૃતિ આપી પછીના 10 વર્ષ બાદ ડી બ્રોગલી નામના વૈજ્ઞાનિકે એવી વાત કરી કે ઇલેક્ટ્રોન છે બરોબર ઇલેક્ટ્રોન છે એ કણ સ્વરૂપ ઉપરાંત તરંગ સ્વરૂપ પણ ધરાવે છે તરંગ સ્વરૂપ પણ ધરાવે છે બરોબર. ઇલેક્ટ્રોન છે બે સ્વરૂપ ધરાવી શકે એક તો કણ સ્વરૂપ તો છે બરોબર સાથે સાથે એ તરંગ સ્વરૂપે પણ અસ્તિત્વ ધરાવે છે બરોબર. આગળ આપણે ચેપ્ટર જે છે એનું નામ હશે કે દ્રવ્ય અને વિકિરણનો દ્વૈત સ્વભાવ. દ્વૈત એટલે બે સ્વભાવ એક કણ અને એક તરંગ બરોબર. એમ ઇલેક્ટ્રોન છે દ્રવ્ય ઉપરાંત તરંગ સ્વરૂપ પણ ધરાવે છે એટલે કે તરંગની જેમ પણ ગતિ કરે છે બરોબર. અને તરંગ સ્વરૂપના આધારે છે આ ડી બ્રોગલીએ આ જે બોહરના ક્વોન્ટમીકરણ છે એની બીજી સ્વીકૃતિ છે એની સમજૂતી આવી એની માટે એને એક દોરીનું ઉદાહરણ લીધું બરોબર કે કોઈ પણ દોરી છે બરોબર એની અંદર આપણે ખ્યાલ છે કે દોરીને એક છેડે બાંધીને આપણે હળવેકથી હલાવ બરોબર તો દોરી છે એની અંદર સ્થિત તરંગો છે એની ભાત ઉત્પન્ન થાય છે અને અમુક સમય બાદ જો આપણે એને દોલનું ન આપતા સતત તો અમુક સમય બાદ છે એ દોલનો છે એ અટકી જતા હોય છે. હવે સ્થિત તરંગો સતત ચાલુ રાખવા માટે બરોબર દોરીની અંદર જે તરંગો ઉત્પન્ન થાય છે એ તરંગો ક્યારે સતત ચાલુ રહે તો એના
જે શેડ કોઈ પણ શેડ હશે આ રીતે નિષ્પન્ન બિંદુ જ્યારે ઉત્પન્ન થાય તો આ બિંદુ છે એને નિષ્પન્ન બિંદુ કહેવાય અને આ જે છે એને આપણે પ્રસ્પન્ન બિંદુ કહેશું બરોબર એ તમે તરંગો ચક્રમાં ભણી ગયા છો બરોબર નિષ્પન્ન બિંદુ કોને કહેવાય પ્રસ્પન્ન બિંદુ કોને કહેવાય જે કંપ વિસ્તાર મહત્તમ હોય એને પ્રસ્પન્ન બિંદુ કહેવાય જે કંપ વિસ્તાર શૂન્ય હોય એને નિષ્પન્ન બિંદુ કહેવાય અહીંયા પાસે કંપ વિસ્તાર શૂન્ય છે એટલે નિષ્પન્ન બિંદુ મળશે અહીંયા કંપ વિસ્તાર મહત્તમ છે એટલે પ્રસ્પન્ન બિંદુ કહેવાય બરોબર પછી અહીંથી અહીં સુધીનું જે અંતર છે ને એ તરંગ લંબાઈ જેટલું હોય બરોબર આ એક આવર્તકાળ જેટલા સમય જે તરંગે જે કાપેલું અંતર છે એક આવર્તકાળમાં કેટલું અંતર કાપે તો એટલું અંતર કાપશે આવા બે ગાળા રચાતા છે બરોબર તો એને જે કાપેલું અંતર છે એ તરંગ લંબાઈ જેટલું છે તો દોરીની અંદર જ્યારે આવે નિષ્પન્ન બિંદુ એના છેડે જ્યારે નિષ્પન્ન બિંદુ રચાતું હશે ને તો જ આ દોરી છે એની અંદર તરંગો છે ટકી રહે તરંગો સ્થિત તરંગો છે એની ભાત સતત ટકાવી રાખી હોય તરંગો સતત ટકાવી રાખવા હોય તો એની માટે અહીંયા નિષ્પન્ન બિંદુ રચાવું જોઈએ અને નિષ્પન્ન બિંદુ ત્યારે જ રચાય કે જ્યારે લેમડાના ગુણાંકમાં છે આપણે તરંગો મળે બરોબર દાખલા તરીકે આવો આપણે તરંગ મળતું હોય તો દોરીની અંદર સ્થિત તરંગો છે જળવાઈ રહેતા નથી એની અંદર તરંગો છે ટકી શકતા નથી અમુક સમય બાદ આવી વ્યતિકરણ ભાતના કારણે શું થઈ જાય છે બરોબર કે શૃંગને ગર્તની ભેગા થાય એકબીજામાં બરોબર આ આપાત થતું તરંગ છે આ પરાવર્તન પાછું થતું તરંગ છે દૂરી અંદર આ બે તરંગોમાં આ તરંગ છે આપાત તરંગ છે દાખલા તરીકે આ રીતે આપણે આપાત કીધું તરંગ અહીંથી પાછું દોરીનું તરંગ છે પરાવર્તન પામે છે પણ જ્યારે આ પ્રકાર હશે બરોબર ત્યારે આ પ્રકારે તરંગો રચાતા છે અહીંયા સતત તરંગો જાળવી રાખો હોય બરોબર ગતિ છે સતત ચાલુ રાખવી હોય દોલનની તો શું થવું જોઈએ કે આ રીતના નિષ્પન્ન બિંદુ મળવા જોઈએ નહીં આ રીતના પ્રસ્પન્ન બિંદુ સોરી બંને છેડે છે નિષ્પન્ન બિંદુ મળવા જોઈએ આ પ્રસ્પન્ન બિંદુ મળવા જોઈએ આમાં તમે અંતર મેળવો છો તો તમને કેટલું મળશે અંતર એટલે સુધીનું લેમડા બરાબર લેમડાની અંદર એટલું તમે અંતર ઉમેરશો લેમડા બાય ફોર બરાબર એટલું લેમડા બાય ટુ થાય બરાબર એના અડધા છે આ થશે એટલે લેમડા પ્લસ લેમડા બાય ફોર એટલે કેટલા મળશે તમને ફાઈવ લેમડા બાય ફોર મળશે અહીંયા તમે જોશો તો લેમડા મળશે બરાબર પછી હજી આને જેવું તે તરંગ આગળ વધતું તો ટુ લેમડા મળે કા થ્રી લેમડા હોય શકે કા ફોર લેમડા હોય શકે કા પાંચ લેમડા હોય શકે ટૂંકમાં એના પૂર્ણ ગુણાંકમાં જ્યારે તરંગો રચાય તો આ તરંગ છે આગળ ગતિ ચાલુ રાખવાનું આપાત તરંગ ને પરાવર્તક તરંગ છે સતત આપણે મળતા રહે ત્યારે આમાં આપણે મળશે નહીં કારણ કે અહીંયા અપૂર્ણાંક સંખ્યા મળી બરાબર તરંગ લંબાઈ છે એને અપૂર્ણાંક સંખ્યા આપણે મળી એના ગુણાકાર બરાબર એટલે અપૂર્ણાંક વેલ્યુ અહીંયા હોય શકે આ બધા જે વેલ્યુ છે અહીંયા કાંઈ નથી એટલે એક હોય અહીંયા બે અહીંયા ત્રણ અહીંયા ચાર આગળ બરાબર એટલે ટૂંકમાં એચ પણ ટુ પાઈના પૂર્ણ ગુણાંક ના હોય એમ ઇલેક્ટ્રોનને જો આપણે તરંગ સ્વરૂપે ધારીએ આપણે દોરીનું ઉદાહરણ લીધું પણ ઇલેક્ટ્રોન છે એને આપણે એની સાથે સરખામણી કરીએ તો ઇલેક્ટ્રોન છે એ જે કક્ષાની અંદર પરિભ્રમણ કરે છે એ સતત તરંગો સ્વરૂપે આગળ વધતા હોય છે અને એનો પણ તમને આકૃતિમાં છે ગતિમાં કાયકો છે કે આ ન્યુક્લિયસ છે બરાબર ન્યુક્લિયસની આસપાસ જે ઇલેક્ટ્રોનની કક્ષા છે તો કક્ષાની અંદર જે ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરશે બરાબર તો આવી રીતના તરંગો સ્વરૂપે છે પરિભ્રમણ કરતા હોય છે આ સ્વરૂપે છે ઇલેક્ટ્રોન છે એ કક્ષાની અંદર છે એ પરિભ્રમણ કરતા હોય છે તો અહીંયા તમે જોશો તો અહીંથી અહીંયા સુધીનું જે અંતર છે એ તરંગ લંબાઈ જેટલું હોય છે લેમડા જેટલું હોય એક આવર્તકાળ જેટલા સમયમાં એને જે કાપેલું અંતર બરાબર તો આ બે નિષ્પન્ન બિંદુઓ વચ્ચેનું જે અંતર છે એ લેમડા જેટલું હોય છે
બરોબર આ એક લેમડા છે અહીંયા સુધીનું બે લેમડા અહીંયા સુધીનું ત્રણ લેમડા અહીંયા સુધીનું ચાર લેમડા એટલે આપણે જે આકૃતિ છે આપી છે બરોબર ચાર લેમડા જેટલા અંતર માટે તો એનો ગતિમાર્ગ છે કેટલો છે ચાર લેમડા જેટલા લંબાઈ એની માટે ઇલેક્ટ્રોનની ગતિ છે તમને આપી છે અને એમાં તમે જોશો તો ચાર સી પૂર્ણાંક સંખ્યા છે બરોબર એટલે ઇલેક્ટ્રોન છે એવી જ કક્ષામાં પરિભ્રમણ કરી શકે જેમાં કોણીય વેગમાન છે એટલે પણ ટોપાઈના કેવા ગુણાંકમાં હોય પૂર્ણ ગુણાંકમાં હોય બરોબર એની તારવણી પણ આપણે જોઈએ અધિતર બોહરના અધિતર મુજબ આપણે એની તારવણી જોશું બરોબર બોહર જે અધિતર રાખો l બરાબર nh / 2π બરોબર હવે અહીંયા આપણે કોઈ પણ ઇલેક્ટ્રોનના ગતિપથ માટે આપણે સમીકરણ લેવું હોય બરોબર ચાર લેમડાની જગ્યાએ આપણે કેટલા લેવા પડશે n લેમડા કે સામાન્ય રીતે આપણે કોઈ પણને લાગુ પડી શકે જે n છે પૂર્ણાંક સંખ્યા છે n બરાબર 1 2 3 કોઈ પણ હોઈ શકે બરોબર તો એવા ગતિપથ માટે ઇલેક્ટ્રોનના ગતિપથ માટે આપણે સમીકરણ વાપરીએ ધારો કે n લેમડા જેટલું અંતર કાપે છે તો ઇલેક્ટ્રોન છે એ કેટલું અંતર કાપશે એક પરિભ્રમણ પૂરું કરશે અહીંથી બરોબર આ ન્યુક્લિયસની ફરતે ત્યારે કેટલું અંતર કાપશે n લેમડા જેટલું અંતર કાપે છે તો n લેમડા બરાબર શું આવશે તો ધારો કે એની જે ગતિપથની ત્રિજ્યા છે r rh છે તો આ છે બરોબર તો n લેમ 2π rn બરોબર ધારો કે આ ગતિપથની ત્રિજ્યા કેટલી છે rn છે તો જે rn છે શું છે એની ગતિપથની ત્રિજ્યા છે અને અહીં n છે એની વેલ્યુ છે n બરાબર તમે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા 1 2 3 4 કોઈ પણ લઈ શકો બરોબર પણ પૂર્ણાંક સંખ્યા આવશે હવે ડી બ્રોગલી નામના વૈજ્ઞાનિકે બરોબર આગળ જેનો અધિતર કાપ્યો છે આગળના ચેપ્ટરમાં તો એમાં એને તરંગ લંબાઈનું સૂત્ર એ લેમડા બરાબર h ના છેદમાં p આપ્યું છે તો લેમડા બરાબર h ના છેદમાં p h એટલે પ્લાન્કનો અચળાંક અને p છે વેગમાન છે અથવા તો અહીં p ની જગ્યાએ આપણે mb પણ મૂકી શકીએ તો h ના છેદમાં શું મળશે mb બરાબર તો આ જે કિંમત છે આપણે આ સમીકરણની અંદર લેમડાની કિંમત મૂકીએ તો n લેમડાની જગ્યાએ શું મૂકી શકીએ h ના છેદમાં m બરાબર શું આવશે તો 2π rn બરાબર આ mb ને આ બધું લઈ જઈએ તો nh બરાબર 2π rn mb હવે mvr બરાબર mvr એની જગ્યાએ આપણે શું મૂકી શકીએ તો કોણીય વેગમાનનું સૂત્ર છે એની જગ્યાએ કોણીય વેગમાન l મૂકી શકીએ તો 2π / l થાય l ને કરતા બનાવો બરાબર તો l બરાબર શું થાય છે એમાં અમે l ને આપણે કરતા બનાવી બરાબર તો l બરાબર આ 2π છે આ બાજુ આવશે એટલે nh ના છેદમાં આવશે તો nh ના છેદમાં 2π તો આ જે સમીકરણ મળ્યું એ બોહરનું જે અધિતક છે અથવા તેની જે બીજી સ્વીકૃતિ છે તો એના ક્વોન્ટમીકરણની બીજી સ્વીકૃતિનું આપણે સમીકરણ મળે છે બરાબર જે ડી બ્રોગલી નામના વૈજ્ઞાનિક આયા હતા તારવણીના આધારે છે મેળવ્યું જે બોહર નામના વૈજ્ઞાનિકે જે બીજી સ્વીકૃતિ આપી બરાબર તો એ તારવણી દ્વારા છે ડી બ્રોગલી નામના વૈજ્ઞાનિકે એ સમીકરણ છે મેળવ્યું l બરાબર nh / 2π આને આપણે શું કહીશું ડી બ્રોગલીની સમજૂતી બરાબર બોહરનો જે બીજી સ્વીકૃતિ છે એની ડી બ્રોગલીની આટલી સમજૂતી અને આના આધારે પછી એને વધારે સમર્થન મળ્યું બરાબર બોહર નામના વૈજ્ઞાનિકે જે એનું બીજી સ્વીકૃતિ આપી હતી કે કોણીય વેગમાન હંમેશા h / 2π પૂર્ણ ગુણાંકમાં હોય તો ડી બ્રોગલીએ સમજૂતી આપી પછી એને વધારે થોડું સમર્થન મળ્યું બરાબર છતાં પણ એણે જે બોહરનું પરમાણુ મોડેલ આપ્યું એની અંદર કેટલીક મર્યાદાઓ પણ રહેલી છે બરાબર તો હવે આપણે જે બોહરની જે અમુક મર્યાદાઓ છે એના પરમાણુ મોડેલની પરમાણુ મોડેલની આપણે હવે મર્યાદાઓ છે એ જોઈએ બોહરના પરમાણુ મોડેલની મર્યાદાઓ છે જોઈએ બરાબર એની બે મર્યાદાઓ છે બોહરના પરમાણુ મોડેલની કેટલી મર્યાદાઓ છે બે આગળ આપણે રુથરફોર્ડના પરમાણુ મોડેલની મર્યાદાઓ જોઈએ છે બરાબર હવે આપણે બોહરના પરમાણુ મોડેલની મર્યાદાઓ ઘણી વખત પરીક્ષાની અંદર આ પ્રશ્નો છે પૂછાતા હોય છે ખાસ ધ્યાન રાખજો મિત્રો કે રુથરફોર્ડના પરમાણુ મોડેલની મર્યાદાઓ પૂછી છે કે બોહરના પરમાણુ મોડેલની રુથરફોર્ડના પરમાણુ મોડેલની ત્રણ મર્યાદાઓ હતી બોહરના પરમાણુ મોડેલની
બે મર્યાદાઓ આપણે જોવાની છે. એમાંથી પહેલી મર્યાદા કે બોહર જેનું પરમાણુ મોડેલ આપ્યું, બરાબર, હાઇડ્રોજન પરમાણુ માટેનું પરમાણુ મોડેલ આપ્યું, તો આ બોહરના પરમાણુ મોડેલનો ઉપયોગ બીજા પરમાણુ માટે લાગુ પાડવામાં આવ્યો હાઇડ્રોજન સિવાયના. બરાબર, હાઇડ્રોજન એટલે એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોન ધરાવતો પરમાણુ કહેવાય, બરાબર. પણ એનાથી વધારે ઇલેક્ટ્રોન અને પ્રોટોન ધરાવતા પરમાણુને આ સેમ આ પરમાણુ મોડેલ, બોહરનું પરમાણુ મોડેલ લાગુ પાડવામાં આવ્યું, તો એમાં એને સફળતા મળવી નહીં. ખ્યાલ આવે છે? એને જે આ મોડેલ લાગુ પાડ્યું, ફક્ત કોને લાગુ પાડ્યું, તો એક જ પ્રોટોન હોય અને એક જ ઇલેક્ટ્રોન હોય એવો કોનો પરમાણુ, હાઇડ્રોજનનો પરમાણુ, બરાબર, કે જેમાં એક પ્રોટોન એક ઇલેક્ટ્રોન હોય, બરાબર. તો આમાં ફક્ત પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે લાગતા વિદ્યુત બળનો જ સમાવેશ થતો હતો, બરાબર. જ્યારે એક કરતા વધારે ઇલેક્ટ્રોન વાળો પરમાણુ હોય, દાખલા તરીકે બે ઇલેક્ટ્રોન વાળો પરમાણુ આપણે લઈએ, બરાબર, હિલિયમ લઈ આપણે, કે જેની અંદર બે ઇલેક્ટ્રોન અને બે પ્રોટોન છે, બરાબર. તો હવે આને પરમાણુ મોડેલ લાગુ પાડ્યું, આ સિવાય વધારે ઇલેક્ટ્રોન વાળા બીજા પરમાણુને લાગુ પાડવામાં આવ્યું, તો ત્યાં આ બોહરનું પરમાણુ મોડેલ છે એના દ્વારા એને સફળતા સી મળી ને એનો ઉકેલ એનું વિશ્લેષણ કરવામાં, પરમાણુનું વિશ્લેષણ માટે એને સફળતા મળી નહીં. શા માટે? કારણ કે અહીંયા ફક્ત પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે જ વિદ્યુત બળ લાગતું હોતું નથી, પણ ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે વિદ્યુત બળો લાગતા હોય છે, બરાબર. જ્યારે આમાં તો કઈ એક જ ઇલેક્ટ્રોન છે એટલે બીજો ઇલેક્ટ્રોન આવવાનો નથી, એટલે આમાં બીજા કોઈ વિદ્યુત બળનો સમાવેશ થતો નથી. જ્યારે આમાં ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે લાગતા વિદ્યુત બળનો પણ સમાવેશ થાય છે. એટલા માટે બોહરનું પરમાણુ મોડેલ છે એક કરતા વધારે ઇલેક્ટ્રોન વાળા પરમાણુને લાગુ પાડી શકાતું નથી. આ એની પહેલી મર્યાદા છે, બરાબર. બોહરની પરમાણુ મોડેલની પહેલી મર્યાદા શું આવશે, કે એક કરતા વધારે ઇલેક્ટ્રોન વાળા પરમાણુને બોહરનું પરમાણુ મોડેલ લાગુ પાડી શકાતું નથી. બરાબર, એક કરતા વધારે ઇલેક્ટ્રોન વાળો કોઈ પણ પરમાણુ, હાઇડ્રોજન સિવાયના કોઈ પણ ટૂંકમાં પરમાણુ લઈ લો જેમાં એક કરતા વધુ ઇલેક્ટ્રોન હોય, તો એની અંદર આ બોહરનું પરમાણુ મોડેલ લાગુ પાડીને વિશ્લેષણ થઈ શકતું નથી, બરાબર, એનો વર્ણપટ પણ મેળવી શકાતો નથી. તો આ એની પહેલી મર્યાદા. ત્યારબાદ એને બીજી મર્યાદા, બરાબર, હાઇડ્રોજન બોહરના પરમાણુ મોડેલની બીજી મર્યાદા કઈ છે, તો હાઇડ્રોજન જેવા પરમાણુ વડે ઉત્સર્જિત પ્રકાશ છે, બરાબર, એની જે તીવ્રતા છે, બરાબર, તેની સાપેક્ષ તીવ્રતા, ઉત્સર્જિત વર્ણપટ છે એની જુદી જુદી રેખાઓ જે મળે છે એની સાપેક્ષ તીવ્રતા આ પરમાણુ મોડેલ સમજાવી શકાતું નથી. કેટલીક રેખાઓ છે એની તીવ્રતા કેટલાક, દાખલા તરીકે દ્રશ્ય પ્રકાશની તીવ્રતા છે ઓછી હોય છે, એનાથી અમુક બીજો કોઈ પ્રકાશ હોય તો એની તીવ્રતા છે વધારે હોય, બરાબર, એને વર્ણપટ શ્રેણી અંદર, વર્ણપટ રેખાઓની અંદર. તો આ સાપેક્ષ તીવ્રતા, બરાબર, હાઇડ્રોજન પરમાણુ વડે ઉત્સર્જિત વર્ણપટની સાપેક્ષ તીવ્રતા બોહરના પરમાણુ મોડેલ વડે સમજી શકાતી નથી, બરાબર. આ એની બીજી મર્યાદા છે કે બોહરના પરમાણુ મોડેલ વડે, હાઇડ્રોજન પરમાણુ વડે જે ઉત્સર્જિત વર્ણપટ છે એની સાપેક્ષ તીવ્રતા, બરાબર, અમુક જે વર્ણપટ છે એના જે પ્રકાશ એની તીવ્રતા વધારે હોય છે, અમુકની તીવ્રતા છે ઓછી હોય છે. તો ઓછી વધુ તીવ્રતાઓ શા માટે મળે છે, કેમ એક સરખી જ તીવ્રતાવાળો પ્રકાશ આપણે મળતો નથી વર્ણપટ શ્રેણીની અંદર, બરાબર, અથવા તો વર્ણપટ રેખાઓની અંદર. તો આ જે સાપેક્ષ તીવ્રતા છે એ સમજાવવામાં પણ આ બોહરનું પરમાણુ મોડેલ છે એ નિષ્ફળ નીવડ્યું. તો આ બે એની મર્યાદાઓ છે કે જે બોહરનું પરમાણુ મોડેલ છે એ સમજાવી શકતું નથી, બરાબર. તો આ રીતે આપણે બોહરનું પરમાણુ મોડેલ એની મર્યાદા જોઈ. પછી પહેલાં આપણે બોહરના પરમાણુ મોડલની જે અધિતર છે એની દ્વિતીય અધિતર છે એની જે સમજૂતી આપી હતી, બરાબર, ડી બ્રોગલી, તો એમાં આપણે સમજૂતી, એમાં પણ ડી બ્રોગલી સમીકરણ છે એલ બરાબર એચ એનએચ અપન ટુ પાય, બરાબર, એ મેળવ્યું.
અને એમ જ આપણે એક તરંગ લંબાઈ મળતી હતી તો લેમડા બરાબર h ના સૂત્રમાં થી એટલે તો લેમડા બરાબર h ના સૂત્રમાં mb અને d બરાબર તરંગ લંબાઈ કહેવામાં આવે છે આપણે ખાસ યાદ રાખજો કારણ કે ઘણી વખત દાખલામાં આપણે d બરાબર તરંગ લંબાઈ મેળવવાની થાય છે આ જે તરંગ લંબાઈનું જે સમીકરણ બન્યું ને એમાં જે લેમડા છે ને d બરાબર તરંગ લંબાઈ કહેવામાં આવે છે તો લેમડા બરાબર h ના સૂત્રમાં p અથવા p ની જગ્યાએ તમે mb મૂકો તો લેમડા બરાબર h ના સૂત્રમાં mb અને ડી બ્રોગલી તરંગ લંબાઈ કહેવામાં આવે છે એ આપણે આગળના ટોપિકમાં જોઈએ બરાબર અને આ આપણે એની મર્યાદાઓ જોઈએ તો આ રીતે થિયોરેટિકલ દ્રષ્ટિએ આપણે જોઈએ તો મિત્રો આ ચેપ્ટર આપણે પૂરું કરીએ છીએ બરાબર થોડું ટૂંકું ચેપ્ટર હતું અને બહુ સરળ ચેપ્ટર છે બરાબર થોડું થિયોરેટિકલ આમાં આવે છે એટલે તમારી વાંચીને વધારે યાદ રાખવું પડશે બરાબર ગાણિતિક પણ છે દાખલા બહુ ઓછા છે સ્વાધ્યાયની અંદર તો એ સ્વાધ્યાયના દાખલાઓ થોડાક બાકી છે એ દાખલાઓ આપણે જોઈશું અને પછી નીટની અંદર આ ચેપ્ટરમાંથી કેવા પ્રશ્નો પૂછાય છે બરાબર એ પ્રશ્નો છે આપણે સોલ્વ કરીને આ ચેપ્ટર છે એને પૂરું કરશું ચાલો તો આજના આ વિડીયો લેક્ચરમાં મિત્રો આટલે સુધી રાખીએ છીએ